અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્તિયે ધીમહિ તન્નો ભગવતી પ્રચોદયાત. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદ સામ માતા નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગળમય બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, આત્મનિર્માણના મંદિરમાં પ્રવેશ કરો. પોતાની વાતને જ મહત્વ આપવાનું તથા તેને જ સાચી માનવાનો અર્થ બીજા બધાની વાતોને ખોટી ઠેરવાનો છે. આ રીતે અહંકાર આપણું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. આ અસહિષ્ણુતાથી ધૃણા અને વિરોધ વધે છે. સત્યની પ્રાપ્તિ થતી નથી. સત્યની પ્રાપ્તિ થાય ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આપણી ભૂલો ત્રુટિઓ અને ઉણપોને નિષ્પક્ષ ભાવથી જોઈએ, આપણા વિશ્વાસનું આપણે નિરીક્ષણ કરતા રહીએ અને પરીક્ષણ કરતા રહીએ. આપણા જે શક્તિ કેન્દ્રોની પ્રેરણાથી આપણા જીવનની દિશા નક્કી થાય છે તે વિશ્વાસરૂપી બીજને આપણે તટસ્થ ભાવે એક કડક આલોચકની જેમ તપાસવા જોઈએ. જેમ હોશિયાર ખેડૂત પોતાના ખેતરમાં ઉગેલા જાળી જાખરાને પોતાના માનતો નથી કે તેમની સાથે આત્મીયતા કે મોહ કે સ્વાર્થ રાખતો નથી, પરંતુ તેમને નિષ્ઠુરતા ઉખાડીને ફેંકી દે છે, એ જ રીતે આપણે આપણા કુસંસ્કારોને, અંધ માન્યતાઓને, કુપ્રથાઓને વીણી વીણીને ઉખાડીને ફેંકી દેવા જોઈએ. આપણે એવું માનીએ છીએ કે તે કુસંસ્કારોને બદલવા માટે તે આપણા માટે નીચાજોણું થશે, પરંતુ તેવો ખચકાટ નકામો છે. આત્મનિર્માણ માટે તથા સત્યની પ્રાપ્તિ માટે આપણે આપણું પુનઃનિર્માણ કરવું જ પડશે. બ્રહ્મચારી જે રીતે માથું મુંડાવીને ગુરુકુલમાં પ્રવેશ કરે છે, એ જ રીતે આપણે આપણી બધી જ પૂર્વ માન્યતાઓને, અંધશ્રદ્ધાઓને, કુપ્રથાઓને, દુર્વ્યસનતાઓને દૂર કરીને યોગ્ય, ઉપયોગી અને સાચી માન્યતાઓની આપણા હૃદયમાં સ્થાપના કરવી જોઈએ. તો જ આપણે આત્મનિર્માણના મહામંદિરમાં પગ મૂકી શકીએ છીએ. પક્ષપાતી અને ખોટી ધારણાઓનો દુરાગ્રહ રાખનાર મનુષ્ય સત્યનું દર્શન ક્યારેય કરી શકતો નથી. પૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1948, પેજ 9. મિત્રો,
પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે, જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો ન કરતા તેને અન્ય પોતાના ગ્રુપોમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી